नसवाड़ी तालुका के खुशालपुरा गांव स्थित मेन नदी पर 5 करोड़ की लागत से निर्माण किए गए वैसे ब्रिज का राज्य कक्षा के मंत्री के हाथों लोकार्पण किया गया। नसवाड़ी तालुका के खुशालपुरा गांव मेन नदी पर 5 करोड़ की लागत से नव निर्माण किए गए वैसे ब्रिज का राज्य स्तरीय मंत्री भीखू सिंह परमार के हाथों लोकार्पण किया गया। नसवाड़ी तालुका से खुशालपुरा गढ़ स्थित मेन नदी पर देश आजाद हुआ तब से अभी तक बारिश के वक्त अगर थोड़ी सी भी बारिश होती है ऐसे में मेन नदी में बाढ़ आते हैं जिसके साथ 100 से भी अधिक गाँव संपर्क विहीन बनते हैं। तो वही हर वक्त बारिश के दिनों में पैदा होती परेशानी को दूर करने के साथ ढेरों बार राज्य में इसकी रजूआतें की गई थी जहां 5 करोड़ से भी अधिक की लागत से आखिरकार मेन नदी पर ब्रिज का निर्माण किया गया। जो ये ब्रिज का आज राज्य स्तरीय मंत्री भीखू सिंह परमार के हाथों लोकार्पण करने के साथ अब ये ब्रिज आसपास के आदिवासी समाज के गांव लोगों के लिए एक आशीर्वाद रूप समान बनने वाला है। आज नसवाड़ी तालुका खाते नवीन ब्रिज नो ओपनिंग कर એમાં આ વિસ્તારના સાંસદ બેન ગીતાબેન અને આ વિસ્તારના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી એ જે માહિતી મને આપી અને મેં જોયું એ પ્રમાણે ઘણા બધા કામો થયા છે અને અભયસિંહભાઈએ એ પણ કીધું કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ એટલા સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે કંઈ અમે કહીએ છીએ એ બધા કામો થાય છે અને એમણે જે કામોનું વર્ણન કર્યું એ જો તો એવું લાગે છે કે અહીંયા રામરાજ્ય સ્થપાયું છે સાથે સાથે આ વિસ્તારની જે પ્રજા છે એ પ્રજાને આનો આ પુલથી ખૂબ ફાયદો થવાનો છે એવું પણ જાણવા મળ્યું કે બીજા 5 કિલોમીટર અને બીજા 5 કિલોમીટર એમ બીજા 2 બ્રિજ આવેલા છે એટલે 3 બ્રિજ થયા અહીંયા અને એના કારણે આજુબાજુના 60 ગામડાઓને આનો લાભ મળવાનો છે સાથે સાથે પેટ્રોલ ડીઝલનો પણ ઘણો બધો ખર્ચ બચવાનો છે એટલે આ વિસ્તારના લોકોને આ પુલથી ખૂબ જ ફાયદો થવાનો છે એ નિશ્ચિત છે। પરંતુ એક વાત એ છે કે આજે અંતરિયાળ વિસ્તારોની અંદર ખાસ કરીને બસની સુવિધા નથી, એક ગામથી બીજા ગામને કનેક્ટ કરવા માટેની બસની સુવિધા નથી, એક ગામથી બીજા ગામ જવા માટે બસની જે આપ વાત કરો છો તો આ રાજ્ય સરકારે 1000 બસોની ખરીદી કરી છે અને ખૂબ સારી સુવિધાવાળી એટલે જો પણ જરૂરિયાત હશે ત્યાં અમે આ બસોની વ્યવસ્થા કરાવીશું અને આપની જે આ લાગણી છે કે જે વાત મૂકી છે એ પણ અમે સરકારમાં મૂકીશું। સાહેબ આજે દુર્ઘટના બની છે, 185 જેટલાના મોત થયા છે, મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો રદ કર્યા, તમે કાર્યક્રમો શું કર્યા? અમે એટલા માટે તો સાદગીપૂર્વક આ અમે કાર્યક્રમ કર્યો, સાથે સાથે આ પુલનું લોકાર્પણ કરવું ખૂબ જરૂરી હતી હતું એટલા માટે કે લોકો એનો ઉપયોગ કરી શકે એટલે અમે કોઈ પણ જાતનો એવો કોઈ ફંક્શન નથી કર્યું, સાદગીથી આ કાર્યક્રમ અમે આજે પૂરો કર્યો છે અને મેં મારા સ્પીચમાં કીધું પણ ખરું કે એમને અમે દિલસોજી પાઠવી છીએ જેના મૃત્યુ થયા છે એમને અને જેમને જે ગવાયા છે વાગ્યું છે એવા લોકો જલ્દી સાજા થાય એવો ભગવાન અમે પ્રાર્થના કરી છે। ઘણા વખતથી જેની રાહ જોવાતી હતી અને આદિવાસી વિસ્તારના પહાડી વિસ્તારના ડુંગર જે ગામો છે એ ગામોને નસવાડી જવા માટેની તકલીફ પડતી હતી એ પુલનું આજે અમે લોકાર્પણ કર્યું છે અને સાથે સાથે હરખોડ પુન્નાનો પણ રસ્તો ઘણા વખતથી માગણી હતી, પ્રજાની માગણી હતી, આ વિસ્તારની માગણીને ધ્યાને લઈને ગણિયાબારી હોય, સાંકડીબારી હોય, સાકર આમતા હોય, બોરિયાદ ખાંધા હોય, પાલસર ખાંધા હોય, આ બધા રસ્તાઓનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ 75મા વર્ષમાં પ્રવેશ કરે છે તે નરેન્દ્ર મોદી સાહેબને મારે અભિનંદન આપવા છે, એમને આ વિસ્તાર માટે શિક્ષણ માટે આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ યોજના હોય, આ બધી યોજનાઓનું પ્રજાને સીધું સમર્પિત કર્યું છે, પ્રજાના ખાતામાં સીધા પૈસા પડે છે, આ વિસ્તારની પ્રજા ખૂબ જાગૃત છે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ વિસ્તારની કાળજી કરે છે, રસ્તા પાણી વીજળી આ ડુંગરની યોજના 92 કરોડની યોજના પાણી માટેની જે 71 ગામોને લાભ મળવાનો છે આ 2 વિધાનસભામાં રજૂઆત કરીને આ રજૂઆત આપણે કરી હતી અને આ સરકારે મંજૂર કરી છે, નરેન્દ્ર મોદીની યોજના નલ
વર્ષા જળ યોજના પણ આ વિસ્તારમાં ખૂબ સારી પ્રચલિત થઈ રહી છે। આ તબક્કે હું મોદી સાહેબનો અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અમારી સરકારનો આભાર માનું છું। ભારત માતા કી જય। બસો ક્યારે ચાલુ થશે? બસોની રજૂઆત મારી પાસે આવશે જે પ્રમાણે કરી છે અને સવારથી અંબાજીની બસ મેં મારી જાતે શરૂ કરી છે।